पूजा विद्यालय सीटीएम अमदावाद विडियो लेक्चर में विद्यार्थी मित्रों आपनु हार्दिक स्वागत छे। मित्रों आपणे आगळना लेक्चर में पुष्पना भागो एमा आपणे पुकेसर चक्रनी रचना संख्याने आधारे तेना प्रकारो एना विषे जोई गया। हवे आपणे स्त्री केसर चक्र बाकी हतुं तो आपणे स्त्री केसर चक्रनी आपणे वात करीए तो आ जे छे पुष्प अने पुष्पनी अंदर आ आखुं स्त्री केसर छे। एमां आपणे जोईए तो आपणे अलग कर्युं छे अहींया કે જે બીજાશય છે આને આપણે પરાગ વાહિની કહીએ છીએ અને આ ઉપર જે છે એને આપણે પરાગાશન કહીએ છીએ। તો આપણે એવું કહી શકીએ ને કે સ્ત્રી કેસર ચક્ર એ પુષ્પનો માદા પ્રજનન તંત્રનો ભાગ છે, એક કે વધુ સ્ત્રી કેસરનો બનેલો છે, તેમાં ત્રણ ભાગ આવેલા છે। પ્રત્યેક સ્ત્રી કેસરના પાયાના ભાગે પોલી કોથળી જેવું બીજાશય આવેલું છે। તમે જુઓ આ જે છે દાખલા તરીકે આપણે ફરી દોરીએ કે આ જે ભાગ છે આ પાયાનો ભાગ, આ પાયાના ભાગે આવી પોલી કોથળી જેવું શું આવેલું છે? બીજાશય, બીજાશય આવેલું છે। બીજાશયમાંથી ટોચના ભાગે લંબાયેલી નલિકાકાર શું આવેલી છે? પરાગવાહિની આવેલી છે। આને આપણે શું કહીએ છીએ? પરાગવાહિની। અને પરાગવાહિનીના ટોચના ભાગે આવેલી રચનાને પરાગાશન કહીએ છીએ। શું કહીએ છીએ? પરાગાશન। તો તમે જુઓ સ્ત્રી કેસરમાં પાયાના ભાગે પોલી કોથળી જેવી જે રચના છે જેને આપણે બીજાશય કહીએ છીએ, આમાંથી નીકળેલી નલિકાકાર રચનાને આપણે પરાગવાહિની કહીએ છીએ, અને ટોચના ભાગે જે આવેલી છે તેને પરાગાશન કહીએ છીએ। પરાગવાહિનીની સપાટી પરાગરજ માટે ગ્રહણશીલ છે, અહીંયા પરાગરજ માટે ગ્રહણશીલ છે। બીજાશયના પોલાણમાં આવો જરાયુ આવેલો છે, અને જરાયુ સાથે આવા અંડક અથવા તો શું કહેવાય એને? બીજાંડ। અંડક અથવા શું કહેવામાં આવે છે એને? બીજાંડ કહેવામાં આવે છે। એક કે વધુ બીજાંડ કે અંડક આવેલા છે, જે સપાટી ગાદી જેવા જરાયુથી જોડેલી છે। વચ્ચે શું કહેવાય? આ જરાયુ। શું કહેવામાં આવે છે? જરાયુ। પ્રકારોની આપણે વાત કરીએ, સ્ત્રી કેસરના પ્રકારોની આપણે વાત કરીએ તો સ્ત્રી કેસર ચક્રમાં એક જ સ્ત્રી કેસર હોય તો તેને એક સ્ત્રી કેસરી કહેવામાં આવે છે, દાખલા તરીકે વટાણા। સ્ત્રી કેસરમાં એકથી વધારે સ્ત્રી કેસર હોય તો તેને બહુ સ્ત્રી કેસરી કહેવામાં આવે છે, દાખલા તરીકે જાસૂદ અને ધતુરો। બહુ સ્ત્રી કેસરી સ્ત્રી કેસર ચક્રમાં જો બધા સ્ત્રી કેસર એકબીજાથી મુક્ત રહે તો તેને મુક્ત સ્ત્રી કેસરી કહેવામાં આવે છે, ઉદાહરણ તરીકે કમળ અને ગુલાબ। જો બધા સ્ત્રી કેસર એકબીજા સાથે જોડાયેલા હોય તો તેને યુક્ત સ્ત્રી કેસરી કહેવામાં આવે છે, આવા કિસ્સામાં બીજાશય એક જ હોય છે, દાખલા તરીકે ધતુરો અને જાસૂદ। સ્ત્રી કેસર માદા રચના ગણાય છે। પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર લિંગી પ્રજનન માટે જરૂરી છે, તેથી તેઓને આવશ્યક પુષ્પ ચક્રો કહેવામાં આવે છે। ફલન બાદ આ જે અંડક જે છે એમાંથી બીજ બને છે,
અને આ જે આખું બીજાશય જે છે એમાંથી ફળ બને છે. એમાંથી શું બને છે? ફળ બને છે. બીજાશયમાંથી શું બનશે? ફળ. તો તમે જુઓ આની અંદર આ બીજાશય, આ જરાયુ, જરાયુ સાથે આવા એક કે વધુ સંખ્યામાં શું આવેલા હોય? અંડક કે બીજાંડ. અને આ અંડકમાંથી શું બનશે? બીજ. અને આ આખું જે બીજાશય જે છે એમાંથી શું બનશે? ફળ. શું બનશે? ફળ. તો આપણે જોયું કે સ્ત્રી કેશરની રચના. ઓકે, સારું. હવે આપણે આગળ જોઈએ બીજાશયના સ્થાનને આધારે પુષ્પના પ્રકાર વર્ણો. બીજાશયના સ્થાનને આધારે પુષ્પના ભાગો. તો બીજાશયના સ્થાનને આધારે પુષ્પના ભાગો જોઈએ તો ત્રણ પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? ત્રણ. પુષ્પાસન પર બીજાશયની સાપેક્ષે વજ્રચક્ર, દલચક્ર અને પુકેશરના સ્થાનને આધારે પુષ્પનું અધોજાયી પુષ્પ, પરિજાયી પુષ્પ અને ઉપરીજાયી પુષ્પ. બરાબર, આ બંને પરિજાયના છે અને આ જે છે એ ઉપરીજાયનું છે. આ કયું છે? ઉપરીજાયનું પુષ્પ છે. તો મિત્રો, અહીંયા આપણે જોઈએ, પહેલાં આપણને બધા ભાગોની ખબર હોવી જોઈએ પુષ્પની. તમે જુઓ અહીંયા જે છે, આ જે છે આપણે શું કહીએ? પુષ્પદંડ. આને શું કહીએ? પુષ્પાસન. આને શું કહીએ આપણે? વજ્રપત્ર. આ જે છે શું કહેવાય? દલપત્ર. જુઓ અહીંયા હું એકવાર લખી દઉં છું એટલે બધાની અંદર તમને ખબર પડે. પુષ્પદંડ. ઓકે, પુષ્પાસન. આને કહેવાય વજ્રપત્ર. આને કહેવાય દલપત્ર. આને કહેવાય પુકેશર. અને આને કહેવાય સ્ત્રી કેશર. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. સારું. હવે એવી જ રીતે આ બધાની અંદર થશે. હવે ખ્યાલ આવે છે કે નહીં? આની અંદર આ જોઈએ તો આ શું થઈ જાય પાછું? પુષ્પદંડ. આને કહેવાય પુષ્પાસન. આ જે છે એ વજ્રપત્ર. આ જે છે એ દલપત્ર. આ જે છે એ પુકેશર. અને આ જે છે એ સ્ત્રી કેશર. એના પછી આ પણ તમે જુઓ તો પુષ્પદંડ, પુષ્પાસન, વજ્રપત્ર, આ જે છે દલપત્ર, આ જે છે પુકેશર અને આ જે છે આખી રચના એ શું કહેવાય? સ્ત્રી કેશર. ઓકે, સારું. એવી જ રીતે આપણે આની વાત કરીએ. તો આ જે છે એ પુષ્પદંડ, આ જે છે એ પુષ્પાસન, આ જે છે વજ્રપત્ર, આ જે છે દલપત્ર, આને શું કહેવાય? પુકેશર. અને આ વચ્ચે જે છે શું છે? સ્ત્રી કેશર. ઓકે, સારું. હવે બીજાશયના સ્થાનને આધારે પુષ્પના ભાગો વર્ણો. તો આપણી પાસે ત્રણ ભાગ છે, અધોજાયી પુષ્પ, પરિજાયી પુષ્પ અને ઉપરીજાયી પુષ્પ. ચ
चलो हवे अधोजाई पुष्प जुए तो अधोजाई पुष्प में बराबर ध्यान आपजो अधोजाई पुष्प में स्त्री केशर आ स्त्री केशर उच्च स्थान पामेलू है तमे जो ऊंचे छे ज्यारे बीजा भागो ज्यारे बीजा भागो तेनी नीचे रहेला छे तमे जो बीजा भागो एटले वज्रपत्र दलपत्र पुकेशरो क्या रहेला छे नीचे रहेला छे तो आवा पुष्प में बीजाशय केवू कहेवाय उच्चस्थ बीजाशय केवू कहेवाय उच्चस्थ बीजाशय उच्चस्थ જ્યારે પુષ્પને આપણે શું કહીશું અધોજાઈ પુષ્પ શું કહીશું અધોજાઈ પુષ્પ દાખલા તરીકે રાઈ અને જાસૂદ દાખલા તરીકે રાઈ અને જાસૂદ બીજું છે પરિજાઈ પુષ્પ કોને કહેવાય જો સ્ત્રી કેશર મધ્ય સ્થાને હોય આ ક્યાં છે મધ્ય સ્થાન અને પુષ્પના બીજા ભાગો પણ પુષ્પના બીજા ભાગો પર પુષ્પાસન પર જ આ પુષ્પાસનવાળો ભાગ છે પુષ્પાસન પર જ એ જ સ્તર સ્થાને સ્થાન પામેલ હોય તો તેને શું કહેવાય પરિજાઈ પુષ્પ તો આવા પુષ્પમાં બીજા છે અર્ધ અધસ્ત છે અડધું અંદર અને અડધું બહાર દાખલા તરીકે જરદાળુ છે ગુલાબ છે આલુનું વૃક્ષ છે ગલતોરો છે આ બધું આમાં આવે એ જ રીતે તમે જુઓ ઉપરી જાય પુષ્પમાં પુષ્પાસન ઉપર તરફ વિકાસ પામેલું છે પુષ્પાસન તમે જુઓ અહીંયા પુષ્પાસન કઈ તરફ ઉપર તરફ આખું પુષ્પાસન છે ઉપર તરફ વિકાસ પામેલું સંપૂર્ણ રીતે બીજાશયને ઘેરી લે છે તમે જુઓ આ બીજાશયવાળો ભાગ છે આ કયો ભાગ છે બીજાશયવાળો ભાગ છે સંપૂર્ણ એને ઘેરી લીધું છે અન્ય ભાગો બીજાશયના ઉપરના ભાગેથી તમે જો અન્ય ભાગો બીજાશયના ઉપરના ભાગેથી વિકાસ પામેલા હોય છે આથી આવા પુષ્પમાં બીજાશય અધસ્ત કહેવાય છે ઉદાહરણ તરીકે જામફળ કાકડીના પુષ્પો અને સૂર્યમુખીનું કિરણ પુષ્પ એનો સમાવેશ આની અંદર થાય છે બરાબર તો આપણે આને પરિજાઈ પુષ્પને અર્ધ અધસ્ત કહીશું બીજાશય કયું કહીશું અર્ધ અધસ્ત કહેવામાં આવે છે જ્યારે આને શું કહીશું આપણે ઉપરી જાયને બીજાશય અધસ્ત કહીશું શું કહીશું અધસ્ત કહીશું ઓકે ખ્યાલ આવી ગયો તો બીજાશયના સ્થાનને આધારે પૂછાય તો આપણે આકૃતિઓ દોરવાની છે અને લખવાનું છે ટોટલ કેટલા પ્રકાર છે ત્રણ બીજાશયના સ્થાનને આધારે અધોજાઈ પુષ્પ પરિજાઈ પુષ્પ અને ઉપરીજાઈ પુષ્પ તો આપણે બીજાશયના સ્થાનને આધારે પુષ્પના ભાગો જોયા હવે આવે છે કલિકાંતરવિન્યાસ શું જોવાનું છે કલિકાંતરવિન્યાસ કોને કહેવાય પહેલા તો આપણે એ જોવાનું છે તો પુષ્પમાં બીજા સભ્યોની સાપેક્ષે પુષ્પીય કલિકામાં વજ્રપત્રો અને દલપત્રોની ગોઠવણીને કલિકાંતરવિન્યાસ કહેવામાં આવે છે ફરીવાર કહું છું પુષ્પમાં બીજા સભ્યોની સાપેક્ષે પુષ્પીય કલિકામાં વજ્રપત્રો અને દલપત્રોની ગોઠવણીને કલિકાંતરવિન્યાસ કહેવામાં આવે છે તો તેના પ્રકારો આપણે જોઈએ તો એક છે ધારાસ્પર્શી બીજું છે વ્યવૃત ત્રીજું છે આચ્છાદિત ચોથું છે પીચ્છ ફલકીય અથવા પતંગીયાકાર તો તમે જો આ જે છે ધારાસ્પર્શી છે આ છે વ્યવૃત છે આચ્છાદિત છે અને આ પતંગી આકાર છે આ બધા જે આપણે દોર્યા છે એ વજ્રપત્રો છે અથવા તો શું કહેવાય દલપત્રો પુષ્પની અંદર દલપત્રો અને વજ્રપત્રો કેવી રીતે ગોઠવાયેલા છે એની જે ગોઠવણી છે એને કલિકાંતરવિન્યાસ કહેવામાં આવે છે તો આપણે સૌ પ્રથમ જોઈશું ધારાસ્વર્શી તો ધારાસ્વર્શી કોને કહેવાય તો જ્યારે વજ્રપત્ર કે દલપત્રો
आच्छादित थया वगर, आच्छादित थया वगर, एक बीजानी धारे, एक बीजानी धारे, स्वर्शता होय, जो एक बीजानी धार वड़े शू थता होय, स्पर्शता होय, तेओने धारा स्पर्शी कहेवाय। शू कहेवाय? धारा स्पर्शी। आम किनारी एमने शू थती होय? अड़कती होय। दाखला तरीके आकड़ो। व्यावृत कोने कहेवाय? तो वज्रपत्रो अने दलपत्रोनी एक ज धार बीजा द्वारा आच्छादित होय। तमे जो ए दाखला तरीके आ दलपत्र छे, बराबर, तो आ एनी आ धार छे ए तमे जो आनी धार जे छे आ एक वडे शू थेली छे? आच्छादित, एक ज धार, एक धार गम्मे तेमा तमे जो तो एक धार बार हशे। जो एक धार क्यां हशे? बार ज, गम्मे ते एक ज धार अंदरनी बाजुए आच्छादित थयेली होय, आच्छादित એટલે ઢંકાયેલી હોય, તો તેને શું કહેવાય? વ્યાવૃત। વજ્રપત્રો અને દલપત્રોની એક જ ધાર બીજા દ્વારા શું હોય? આચ્છાદિત હોય તો તેઓને વ્યાવૃત કહે છે। ઉદાહરણ તરીકે જાસૂદ છે, ભીંડા છે, કપાસ છે। ત્યાર પછી આપણે જોઈએ તો આચ્છાદિત કોને કહેવાય? તો આ કલિકા અંતરવિન્યાસમાં વજ્રપત્ર કે દલપત્રનું કોઈ એક ઘટક સંપૂર્ણ બાર હોય, તમે જોઈએ આ ઘટક સંપૂર્ણ શું છે? બાર છે। આ સંપૂર્ણ શું છે? બાર। એક ઘટક સંપૂર્ણ બાર હોય અને એક ઘટક સંપૂર્ણ આચ્છાદિત હોય, એટલે કે એક આખું અંદર હોય। તમે જો આ એક આખું બાર અને જોઈએ આ આખું અંદર, બાકી બધા એકમેક પર આચ્છાદિત, આખું બાર, આખું અંદર, એટલે કે એક ઘટક સંપૂર્ણ બાર અને એક ઘટક સંપૂર્ણ અંદર, બાકીના બધા એકમેક પર આચ્છાદિત। ખ્યાલ આવી ગયો? વજ્રપત્ર કે દલપત્રનું એક ઘટક સંપૂર્ણ બાર અને એક ઘટક સંપૂર્ણ આચ્છાદિત હોય અને અન્ય ઘટકોની એક કિનારી પછીના ઘટક પર શું હોય? આચ્છાદિત, અને બીજી કિનારી અન્ય ઘટક વડે આચ્છાદિત હોય તો તેને આચ્છાદિત કલિકા અંતરવિન્યાસ કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે કેશિયા, ગલતોરો, ગુલમોર વગેરે। બીજું છે પિચ્છફલકીય કે પતંગિયાકાર। તો આ પ્રકારના કલિકા અંતરવિન્યાસ પતંગિયાકાર દલપુંજ ધરાવતા પુષ્પોમાં જોવા મળે છે। પાંચ દલપત્રોમાંથી તમે જુઓ ટોટલ કેટલા છે? આ એક, બે, ત્રણ, ચાર ને પાંચ, પાંચ છે। એમાં પાંચની અંદર પાંચ દલપત્રોમાંથી પશ્વ છેડે આવેલું સૌથી મોટું, એ આ સૌથી મોટું, આને ધ્વજક કહેવાય। શું કહેવાય? ધ્વજક। બે પાશ્વીય દલપત્રો, એટલે આ રહે એક આ અને એક આ, આ બે જે છે એને પક્ષક કહેવાય। શું કહેવાય? પક્ષક। અને બે અગ્ર છેડે આવેલા સૌથી નાના આ જે બે જે છે આને નવતલ કહેવાય। શું કહેવાય? નવતલ। તો આ પ્રકારનો કલિકાંતરવિન્યાસ જે છે એને પિચ્છફલકીય કે પતંગિયાકાર કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? પતંગિયાકાર કહેવામાં આવે છે। તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કલિકાંતરવિન્યાસ એટલે શું, તેના પ્રકારો વર્ણો। તો મિત્રો, આપણે આકૃતિ દોરીને એના પ્રકારની વાત કરવાની છે। ત્યાર પછી આવે છે જરાયુ વિન્યાસ। ત્યાર પછી આવે છે જરાયુ વિન્યાસ। તો જરાયુ વિન્યાસ એટલે શું? જરાયુ વિન્યાસના પ્રકારો વર્ણવો। તો બીજાશયના પોલાણમાં
જે સ્થાનેથી બીજાંડ કે અંડકો ઉદ્ભવે છે તેને જરાયુ કહેવામાં આવે છે. અને બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહેવામાં આવે છે. એને અનુલક્ષીને જોઈએ તો આપણે પ્રકાર જોઈએ તો ધારાવર્તી જરાયુ વિન્યાસ, અક્ષવર્તી જરાયુ વિન્યાસ, ચર્મવર્તી જરાયુ વિન્યાસ, મુક્ત કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ, તલસ્થ જરાયુ વિન્યાસ. તો અહીંયા ધારાવર્તી જરાયુ વિન્યાસ કોને કહેવાય? તો ધારાવર્તી જરાયુ વિન્યાસમાં બીજાશયની વક્ષ સેવની, એ આ જે ભાગ છે શું કહેવાય? વક્ષ બાજુ. આખું બીજાશય છે એનો આ કયો ભાગ કહેવાય? વક્ષ. વક્ષ સેવની એટલે કે વક્ષ બાજુએ જરાયુ નિર્માણ પામે. આ જે લીટી દોરેલી દેખાય છે આવી કંઈક નાની, કે જેના વડે અંડક જોડાયેલા છે, જેના વડે જોડાયેલા છે એને શું કહેવાય? જરાયુ. જરાયુ નિર્માણ પામે છે જ્યાં બીજાશયની દિવાલની અંદરની ઘડી પર આ જે ઉદ્ભવે એને શું કહેવાય? બીજાંડ. શું કહેવાય? બીજાંડ. ઓકે. ધારાવર્તી જરાયુ વિન્યાસમાં બીજાશયની વક્ષ સેવની જરાયુ નિર્માણ પામે છે. આ વક્ષ સેવની આ શું નિર્માણ પામ્યું? જરાયુ. અને એની ઉપર આવા શું ગોઠવાય? બીજાંડ કે અંડક. બીજાંડ અથવા શું કહેવાય એને? અંડક. ત્યારે જરાયુ ધારાવર્તી જરાયુ વિન્યાસ કહેવામાં આવે. આવું આપણને વાલવટાણામાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? વાલવટાણામાં. એવી જ રીતે આપણે જોઈએ તો અક્ષવર્તી જરાયુ વિન્યાસ, જ્યારે જરાયુ અક્ષવર્તી હોય, કેવો છે? અક્ષવર્તી હોય અને અંડકો જરાયુથી બહુકોટરીય બીજાશયમાં, બહુકોટરીય બીજાશયમાં જોડાયેલા હોય. તમે જો આ એક કોટર, આ બીજું કોટર, આ ત્રીજું કોટર, એટલે આને શું કહેવાય? બહુકોટરીય. આ બધા કોટરો છે અને આ કોટરની અંદર આ બધા અંડકો જોડાયેલા છે. અંડક અથવા શું કહેવાય? બીજાણ. જ્યારે જરાયુ અક્ષવર્તી હોય અને અંડકો જરાયુથી બહુકોટરીય બીજાશયમાં જોડાયેલા હોય તો તેવા જરાયુ વિન્યાસને અક્ષવર્તી જરાયુ વિન્યાસ કહીશું આપણે. દાખલા તરીકે જાસૂદ છે, ટામેટા છે, લીંબુ છે. ચર્મવર્તી જરાયુ વિન્યાસ કોને કહેવાય? તો ચર્મવર્તી જરાયુ વિન્યાસમાં બીજાંડ બીજાશયની અંદરની દિવાલ, બીજાશયની આ કઈ દિવાલ કહેવાય? અંદરની દિવાલ. અંદરની દિવાલમાં પરિગવર્તી ભાગમાં કયો ભાગ કહેવાય? પરિગવર્તી ભાગ. આ બીજાંડ કયા ભાગમાં છે? પરિગવર્તી ભાગમાં. શું કહીશું? આ બીજાંડ. બીજાશયની અંદરની દિવાલમાં અથવા તો પરિગવર્તી ભાગમાં વિકસે. અને બીજાશય એક જ કોટરી હોય. તમે જો આ આખું એક જ કોટર છે. આમાં કેટલા કોટર જોવા મળ્યા? ત્રણ. આમાં એક જ કોટર જોવા મળે છે. બીજાશય એક કોટરીય હોય પરંતુ કુટપટના નિર્માણને કારણે બી કોટરીય બને છે. તો કુટપટનું નિર્માણ થાય તો એ દ્વિકોટરીય બને છે. ઉદાહરણ તરીકે રાઈ છે અને દારૂડી છે. મુક્ત કેન્દ્રસ્થ કોને કહેવાય? તો આ પ્રકારના જરાયુ વિન્યાસમાં અંડકો મુખ્ય અક્ષ પર ઉત્પન્ન થાય. જો આ કઈ કહેવાય? મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ પર ઉત્પન્ન થાય. બીજા છે એક કોટરીય. તમે જો આખું એક જ કોટર છે. તે બીજાશયની દિવાલના પડદાથી મુક્ત છે. પાછો તમે જો આ દિવાલને અડીને છે જ નહીં, દિવાલથી પણ શું છે? મુક્ત છે. તેથી તેને શું કહેવાય? મુક્ત કેન્દ્રસ્થ. શું કહેવાય? મુક્ત કેન્દ્રસ્થ. દાખલા તરીકે ડાયાન્થસ, પ્રિમરોઝ. એના પછી છે તલસ્થ જરાયુ વિન્યાસ. આ પ્રકારના જરાયુ વિન્યાસમાં બીજાશયના તલ ભાગે આવેલા જરાયુ ઉપર, આ બીજાશય છે,
એનો આ કયો ભાગ છે? તલભાગ. એક જ બીજાંડ ઉદ્ભવે, તમે જો આ એક જ બીજાંડ ઉદ્ભવે છે, બીજાંડ છે, એક જ બીજાંડ ઉદ્ભવે. તો તેને તલસ જરાય વિન્યાસ કહેવાય. એટલે આપણે એવું લખવાનું કે આ પ્રકારના જરાય વિન્યાસમાં બીજા શયના તલ ભાગે આવેલા જરાય ઉપર એક જ બીજાંડ ગોઠવાય તેને તલસ્થ જરાય વિન્યાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે સૂર્યમુખી અને ઘઉં. તો આ મિત્રો આપણે જરાય વિન્યાસ એટલે શું, જરાય વિન્યાસના પ્રકારો, તો આપણે એની આકૃતિ દોરવાની છે અને એના વિશે લખાણ લખવાનું છે. તો તમે જુઓ મિત્રો, આપણે પુષ્પની અંદર કેટલું બધું જોયું. પહેલાં તો આપણે પુષ્પમાં પુષ્પ વિન્યાસ એટલે શું તેના પ્રકારો વિશે જોયું. ત્યાર પછી આપણે પુષ્પ લાક્ષણિક પુષ્પના ભાગો જોયા. એમાં આપણે વજ્રચક્ર વિશે જોયું, દલચક્ર વિશે જોયું. ત્યાર પછી આપણે એમાંય પાછા સંમિતિને આધારે પુષ્પના ભાગો જોયા. નિયમિત કે અરિય પુષ્પ, અનિયમિત પુષ્પ કોને કહેવાય, અસંમિતીય કોને કહેવાય, પુષ્પ ત્રિય અવયવી કોને કહેવાય, ચતુ અવયવી કોને કહેવાય, પંચાવયવી કોને કહેવાય, નિપત્રિય પુષ્પ, અનિપત્રિય પુષ્પ. બીજા શયના સ્થાનને આધારે પુષ્પના ભાગો જોયા, અધો જાય, પરી જાય, ઉપરી જાય. ત્યાર પછી સંખ્યાને આધારે પુકેશરના પ્રકારો જોયા. એ રીતે સ્ત્રીકેશરની વાત કરી આપણે. એમાં એ પાછું આપણે કલિકાંતર વિન્યાસ વિશે જોયું અને તેના પ્રકારો વિશે જોઈ ગયા. ત્યાર પછી મિત્રો આપણે જરાય વિન્યાસ કોને કહેવાય, જરાય વિન્યાસના પ્રકારો વિશે જોઈ ગયા. તો આખા પુષ્પની આપણે આખી વાત કરી લીધેલી છે. હવે આના પછી આપણે આવતા લેક્ચરની અંદર આપણે જોઈશું ફળ વિશે. તો મિત્રો આપણે ફળ જોવાનું છે. પછી તમે જુઓ ફળને આપણે ખોલીએ ત્યારે અંદર શું જોવા મળે, બીજ. તો બીજ જોવાનું છે. ત્યાર પછી આપણે પુષ્પાકૃતિ જોવાની છે. આટલું આપણે આવતા લેક્ચરમાં જોઈશું.